शनं मन्दहासरुचिराननाम्बुजं ब्रह्ममुक्तगणपूजितं सदा दिव्यविग्रहरिं विचिन्तये श्रीस्वामिनारायणभगवाननी जय અક્ષર અક્ષરપુરષોત્તમ મહારાજની જય ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય ભગતજી મહારાજની જય શાસ્ત્રીજી મહારાજની જય યોગીજી મહારાજની જય પ્રમુખ સ્વામી મહારાજની જય મહંત સ્વામી મહારાજની જય નિષ્કુળાનંદ સ્વામીના ગ્રંથ ધીરજ આખ્યાન ઉપર આપણે વિચાર વિમર્શ કરીએ એ પહેલાં ધીરજનું આખ્યાન કરતાં પહેલાં ધીરજ શું છે એને આપણે ધીરજથી માણીએ તમને ખ્યાલ છે આમાં બેઠેલા ઘણા ખરા હરિભક્તો એવા હશે કે જેમણે શેરબજારમાં રોકાણ કર્યું હશે અથવા દરરોજ છાપામાં અથવા તો જે મોબાઈલમાં કે જેમાં આવતું હોય એપ કે એમાં જોતા હશો તો ધીરજ આખ્યાન વિશે જ્યારે હું થોડુંક રિસર્ચ કરતો ત્યારે એક આર્ટિકલ જોવામાં આવ્યો શેર બજારનો એમાં લખે છે કે રોકાણનો સૌથી અઘરો મંત્ર છે ધીરજ શેર બજારમાં પ્રવેશતા સો ટકા માણસોમાંથી સો માણસો પ્રવેશ કરે શેર બજારમાં એમાં પંચાણું ટકા રોકાણકાર રાતોરાત કરોડપતિ થઈ જવાના સપનાં સેવતા હોય છે પચાસ ટકાથી વધુ રોકાણકારો ઘર ઓફિસ દુકાન કે વેપાર ધંધાના સ્થળે નવથી સાડા ત્રણ સુધી કોમ્પ્યુટર ઉપર ડે ટ્રેડિંગ બીટીએસટી લોટમાં ફ્યુચર ઓપ્શનના રવાડે ચડી તેજી મંદીની સાપ સીડીમાં જ રમતા હોય છે જેમાં નવ્વાણુંમાં ખાનામાં પહોંચીને પાછા એકડે એકથી શરૂઆત જ કરતા હોય છે આ તમારા બધાના અનુભવ જ બોલે છે એટલે પચાસ ટકા આમાં ગયા ધીરજ ગુમાવી બેસે છે પિસ્તાલીસ ટકા રોકાણકારો ટૂંકા ગાળાના રોકાણની રમત રમતા હોય છે જેમાં જે દિવસે લીધા જે લીધા ભાવથી બે પાંચ ટકા ઊંચા ભાવે વેચી સંતોષ માનવાનો અને નીચો ભાવ આવે તો ડિલિવરી લેવાની અને બે પાંચ ટકા ઊંચો ભાવ આવે ત્યાં સુધી વેચવા માટેની રાહ જોવાની થોડીક ધીરજ અને વેચી પાડવાનો આવા પિસ્તાલીસ ટકા જ્યારે માત્ર પાંચ ટકા રોકાણકારો એવા છે કે જેઓ ફંડામેન્ટલી મજબૂત કંપનીના શેર્સ એકવાર ખરીદીને પાંચ વર્ષ કે તેથી લાંબા સમય સુધી રાહ જુએ છે અને કંપનીઓના નામ એમણે લખ્યા છે બજાજ ઓટો વિપ્રો ઇન્ફોસિસ વગેરે જેવી સંખ્યાબંધ સ્ક્રિપ્ટ્સમાં વર્ષો અગાઉ રોકાણ કરીને આજની તારીખ સુધી જાળવી રાખનારા રોકાણકારોના નફાના આંકડાઓ અંગે સંખ્યાબંધ લેખો પ્રસિદ્ધ થઈ ચૂક્યા હશે તમે વાંચી ચૂક્યા છો પરંતુ અમલ ધીરજના અભાવે ઇમ્પોસિબલ ધીરજનો અભાવ નિષ્કુળાનંદ સ્વામી આ ધીરજ આખ્યાનમાં લખશે કે ધીરજ સમ નહીં ધન રે સંતો ધીરજ સમ નહીં ધન પૈસા કમાવા માટે પણ ધીરજ ધનની જરૂર પડે છે આપણે ત્યાં એવું કહેવાય છે કોઈ કંપની શરૂ કરે તો એક હજાર દિવસ પછી તમારે નફાનો વિચાર કરવાનો એ પહેલાં નહીં એટલે કે ત્રણ વરસ બરાબર શૈલેષભાઈ શનૈ પંથા શનૈ કંથા શનૈ પર્વત મસ્તકે શનૈ વિદ્યા શનૈ વિત્તમ પંચ એતાની શનૈ શનૈ આ પાંચ વસ્તુ એવી છે કે ધીરે ધીરે જો કરો તો તમને મળે પહેલું છે પંથા માર્ગ હવે તો જો કે ફાસ્ટ પણ થઈ ગયા વિમાનો થયા એટલે પણ ચાલવાનું હોય તો સ્પીડમાં ચાલો તો બીજે દિવસે થાકી જાઓ શનહી પંથા શનૈ કંથા કોઈ સારી વસ્તુ વણવી હોય તો ધીરે ધીરે વણાય શનૈ પર્વત મસ્ત કે પર્વતની ચોટી સુધી પહોંચવું છે ઉતાવળ કરશો તો મેળ નહીં ખાય ધીરે ધીરે પહોંચી દેશો શનૈ વિદ્યા કોઈ વિદ્યા કમાવી છે તો એક દિવસમાં નહીં કમાવાય અને શનૈ વિત્તમ પૈસા પણ ધીરે ધીરે કરશો તો તમે સારું પ્રાપ્ત કરી શકશો સ્થિર પ્રાપ્ત કરી શકશો નહીતર રાતોરાત મળ્યું અને રાતોરાત ગયું અબ્રાહમ લિંકન ચૌદ વખત હાર્યા અને પંદરમી વખતે જીત્યા એક જિંદગીના પચીસ વર્ષ એમણે ધીરજ રાખી શબરીએ આખી જિંદગી ધીરજ રાખી અને રામ છેલ્લી અવસ્થામાં એમને પ્રાપ્ત થયા અને ગંગાનું અવતરણ થયું ચાર પેઢી સુધી ધીરજ રાખી સગર રાજા એણે તપ કર્યું ગંગા ન આવ્યા અંશુમાન એણે તપ કર્યું ગંગા ન આવ્યા ભગીર દિલીપ એણે તપ કર્યું ગંગા ન આવ્યા અને ભગીરથે તપ કર્યું ત્યારે ગંગાજી આવ્યા ચાર પેઢી એટલે ધીરજ જો લૌકિક માર્ગમાં પણ ધીરજના ફળ મીઠા હોય તો અલૌકિક માર્ગે જ્યારે આપણે જઈએ છીએ ત્યારે કેવી ધીરજ રાખવી અને શા માટે રાખવી એ નિષ્કુળાનંદ સ્વામીના ધીરજ આખ્યાનના મંગલાચરણથી આપણે કરીએ સુખના સિંધુ શ્રી સહજા નંદજી જગજીવન કહીએ જગ વંદજી શરણાગતના સદા સુખ કંદજી પરમ સ્નેહી છે પરમા નંદજી નિષ્કુળાનંદ સ્વામી મંગલાચરણ કરે છે કે ભગવાન સુખના સિંધુ છે નિષ્કુળાનંદ સ્વામી વૈરાગ્યની પરાકાષ્ઠા સમાન હોવા છતાંય નિષ્કુળાનંદ સ્વામીએ ગ્રંથો પણ એવા અદ્ભુત લખ્યા છે થોડોક નિષ્કુળ આનંદ સ્વામીના ગ્રંથોનો પરિચય મેળવીએ તો આપણને ખ્યાલ આવશે કે એમણે જે ગ્રંથો લખ્યા છે એ ગ્રંથોમાં નવ જેટલા જ્ઞાનના ગ્રંથો છે લીલાના ચાર જેટલા ગ્રંથો છે અને અન્ય ભક્તિ પ્રવૃત્તિ સાથેના સંકળાયેલા દસ ગ્રંથો છે એમાં જ્ઞાનમય કૃતિઓ એટલે કે જેના જ્ઞાનનો ભાગ વધારે હોય એવા ગ્રંથોમાં યમદંડ એમની સૌથી પહેલી રચના સમાજના હિત માટેની શિક્ષા શિક્ષા એટલે શિક્ષણ જ્ઞાન મનગંજન એના ઉપર આપણે સાંભળી ચૂક્યા છીએ રૂપક છે મનને કઈ રીતે કાબૂમાં લેવું હૃદય પ્રકાશ તત્વપ્રધાન સં સંવાદ કાવ્ય છે હૃદયમાં પ્રકાશ કઈ રીતે કરવો ધીરજ આખ્યાન ધીરજ કઈ રીતે રાખવી વૃત્તિ વિવાહ મનની વૃત્તિ ભગવાન સુધી કેમ પહોંચાડવી કલ્યાણ નિર્ણય કલ્યાણ ક કોના દ્વારા થાય એનો નિર્ણય સાર સિદ્ધિ સારમાં સાર વસ્તુ શું છે એની સિદ્ધિ વચનવિધિ ભગવાનની આજ્ઞાનો ફાયદો કેટલો અને શિક્ષાપત્રી ભાષા આ નવ ગ્રંથો એમણે જ્ઞાનમય કૃતિઓ કરી છે લીલા શ્રીજી મહારાજની લીલાનું વર્ણન હોય એવું હરિવિચરણ સંવત અઢારસો છ્યાસીની રચના છે લીલાચરિત્રની એ પહેલાંની રચના છે મહારાજની હયાતીની રચના છે હરિસ્મૃતિ અદ્ભુત ગ્રંથ છે શ્રીજી મહારાજના એણે કઈ કઈ રીતે દર્શન કર્યા છે સાધારણ રીતે ભક્તને ભગવાન પ્રત્યે પૂર્ણ દિવ્ય ભાવ હોય તો નિષ્કુળાનંદ સ્વામીએ મહારાજના દર્શન કઈ કઈ રીતે કર્યા છે એનું અદ્ભુત વર્ણન આ ગ્રંથમાં કર્યું છે ભક્તચિંતામણી જેનું વર્ણન તો શાસ્ત્રીજી મહારાજ પ્રમુખ સ્વામી મહારાજના મુખે સાંભળતા ત્યારે શાસ્ત્રીજી મહારાજ ખૂબ પ્રસન્ન થતા અને આપણે પણ પ્રમુખ સ્વામીના મુખે ભક્ત ચિંતામણી સાંભળી છે પુરુષોત્તમ પ્રકાશ અદ્ભુત રચના છે તો આ લીલામય કૃતિઓ છે અને દસ જેટલી સ્નેહ કૃતિઓ છે દસ જેટલી એમાં સ્નેહ ગીતા લગ્ન શકુનાવલી હરિબળ ગીતા અવતાર ચિંતામણી ચિંતામણી ચિન્ન ચિંતામણી ગુણગ્રાહક વિનય ચોસઠ પદી ભક્તિનિધિ આ બધા જ ગ્રંથો ભક્તિમય ગ્રંથો છે નિષ્કુળાનંદ સ્વામીએ આ ધીરજ આખ્યાન ગ્રંથ અઢારસો ને નવ્વાણુંમાં ગઢપુરમાં લખ્યો આ ગ્રંથમાં ચોસઠ કડવા છે કડવા એટલે કડવું લાગે એવા નહીં પણ પદ કડવા શબ્દ પદ માટે વપરાય છે એટલે એક એક કીર્તન કહીએ ને આપણે જેમાં છેલ્લે નિષ્કુળ આનંદ કહે આવે એને એક એક કડવું અહીંયા કહેવામાં આવે છે જેને ચોપાઈ કહેવાય અલગ અલગ ભાષામાં કહેવાતું હોય છે અને સોળ પદ કડવા સિવાયના સોળ પદ અલગ છે જેમાં એક પદ આપણે હમણાં સાંભળ્યું સાતસો ને સત્તર જેટલા ચરણ છે એટલે કડીઓ છે આ બધું એમણે છેલ્લે લખ્યું પણ છે તો એ નિષ્કુળ સ્વામી પ્રારંભ કરે છે સુખના સિંધુ સહજાનંદજી સંવત લખેલો આ ગ્રંથ આગળ લખે છે પરમ સ્નેહી સંત જનના છે ઘણા હેતુ ઘન શ્યામ દાસના ટાળવા રહે છે તૈયાર નિષ્કુળાનંદ સ્વામી આ આપણી એક સ્વામિનારાયણ સંપ્રદાયની નિષ્કુળાનંદ કાવ્યની ગાવાની એક લઢણ છે તો શરૂઆત કેવી કરે છે કે ભગવાન સ્નેહી સંત જનના સંત એટલે ભગવા કપડા નહીં પણ સાધુ ચરિત્ર દરેકના એ સ્નેહી છે પણ દાસના દોષ ટાળવા રહે છે તૈયાર આઠું જામ આપણા દોષ ટાળવા માટે તૈયાર રહે છે સ્નેહી છે પણ એમને આપણા દોષ ટાળવા છે કાંટો વાગ્યો છે અને એક જણ બાળકને કાંટો વાગ્યો બહુ સોફ્ટ કુટુંબના હતા અને વાળંદ પાસે લઈ ગયા અને જેવું વાળંદ એને કાંટો કાઢવા પ્રયત્ન શરૂ કર્યો તો ઓલો છોકરો ગભરાઈ ગયો એના પિતા કે ફૂંક મારીને કાંટો કાઢો ને વાળંદ કે એમ ના નીકળે ફૂંક મારીને એના માટે તો નેરણી અડાડવી પડે ઓપરેશન કરવું પડે અને ત્યારે જ નીકળે એમ નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે દાસના દોષ ટાળવા રહે છે આઠો જામ ભગતજી મહારાજ અને રાવ સાહેબનો એક સંવાદ ધીરજ આખ્યાનના પાત્ર ઘણા છે પણ એમાં ભગતજી મહારાજને પણ એક પાત્ર ગણવું જોઈએ પ્રાગજી ભગતે અદ્ભુત આના ઉપર આખું જીવન ગાળ્યું છે એ આ પહેલાં જ કડવાનો એક સંવાદ આવે છે ભગતજી મહારાજને રાવ સાહેબનો રાવ સાહેબે ભગતજીને પૂછ્યું કે આ વિજ્ઞાનદાસજી જેવા સાધુને શા માટે દુઃખ દો છો ભગતજી મહારાજની સેવા કરવા માટે ભગતજી મહારાજમાં જોડાયેલા વિજ્ઞાનદાસ સ્વામી જેનું નામ પૂર્વાશ્રમમાં ગિરધરભાઈ હતું ગોરધનભાઈ કોઠારીના ભત્રીજા હતા અને આ બધા ભગતજીમાં જોડાયેલા હતા એને કારણે એમને દુઃખ પડતું અને છપૈયા જવા આજ્ઞા કરેલી એ વખતે છપૈયા એટલે બહુ દુઃખ દૂર જવાનો પ્રશ્ન હતો એટલે ભગ રાવ સાહેબ વડોદરાના એક અધિકારી હતા ભગતજીને વિશે જોડાયેલા હતા એ કહે છે કે આ વિજ્ઞાનદાસજી જેવા સાધુને શા માટે દુઃખ છો એમને છપૈયા ન મોકલશો ને અહીં રાખો ત્યારે ભગતજી કે એ દુઃખ ક્યાં માને છે એમને તો અખંડ સુખ વર્તે છે પછી તેમને પૂછ્યું તમે ખુશીથી જાઓ છો કે નહીં જો દુઃખ ઘણું પડેલું છે વિજ્ઞાનદાસ સ્વામીને ભગવા કપડાં પહેર્યા પછી એમને ધોળા પણ પહેરાવેલા ભગતજીનો સમાગમ કરે છે એટલે એમના અપમાન પણ ઘણા થયા હતા ભગતજીનો સમાગમ કરે છે એટલે એમને ગુજરાત છોડી અને ખાનદેશમાં મહારાષ્ટ્રમાં મૂકી દીધેલા એકાંત સ્થાન કહેવાય એ વખતે કાળા સજા કહેવાય તો પણ એમને ભગતજીના સમાગમ માટે એ પણ વેઠેલું હવે એમને છપૈયા મોકલવામાં આવે છે તો પણ શું કહે છે કે ખુશીથી જાવો છે એવો પ્રશ્ન પૂછો તો કે હા મહારાજ ત્યારે ભગતજી કે ભગવાન કે મોટા પુરુષ જે કંઈ કરતા હોય એ પોતાના આશ્રિતના હિત સારું જ હોય પરંતુ માયક દ્રષ્ટિ જ્યાં સુધી છે ત્યાં સુધી આપણને દેહના દુઃખે દુઃખી થવાય છે પણ મોટા પુરુષની મરજી જો જણાય તો દુઃખ થાય જ નહીં એમ કહીને નીચેનું પદ બોલાવ્યું હવે એ પહેલાં જ પદમાં આ કડીયો આવે છે નિષ્કુળાનંદ સ્વામી લખે છે આ જગમાં જીવને વળી હરિસમ હે તું નકો પરમ સુખ પામે પ્રાણધારી એમ ચિંતવે શ્રી હરિસોયા જે દુઃખે થાય સુખ જાનને તે દે છે દુઃખ દયા કરી જે હસુખે દુઃખ ઉપજે તે આપે નહીં કે દી હરી શરૂઆત કરે છે કે સત્સંગ કરો છો દુઃખ આવશે જો એટલા માટે સત્સંગ કરશો કે અમને દુઃખ ન આવે તો સત્સંગ કરશો તો દુઃખ આવશે આવો સંકલ્પ કરશો તો સત્સંગમાં આગળ વધી શકશો નહીં કારણ કે દોષ ટાળવા માટે સત્સંગ કરીએ છીએ આમ નિષ્કુળાનંદ સ્વામી પ્રારંભ જ એવો કરે છે કે આ સત્સંગમાં તમે આવશો તો દુઃખ પડશે નિષ્કુળાનંદ સ્વામી એટલી અદભુત ઉપમાઓ આપે છે પોતે સુથાર હતા એટલું બધું ભણ્યા નહોતા કોઈ યુનિવર્સિટીમાં પીએચડી થયેલા નહીં સુથારી કામ કરતા પણ કેવી ઉપમાઓ આપે છે જેમ કુલાલ કસે મૃત્તિકા કુલાલ એટલે કુંભાર માટીને બરાબર રગદોળે વળી કાષ્ઠને કસે સુતાર અને કાષ્ઠને વાળવું હોય ને તો એને તીખો તાપ આપે એ સિસ્ટમ હતી પહેલાં કાષ્ઠને કશે સુતાર દરજી કસે દુકુળ ને અને કપડાને ફાડે વેતરે એમ આપણને વેતરી નાખશે ભગવાન દરજી કસે દુકુળ ને લોહને કસે છે લુહાર જેમ સલાટ શીલાને કસી કરી રૂડું આણે વળી તેમાં રૂપ એમ કસાય છે જન જનહરિના ત્યારે થાય છે શુદ્ધ સ્વરૂપ શરૂઆત જ ધીરજની આ શરૂઆત થાય છે કે હજી તો ઓપરેશન શરૂ નથી થયું ઇન્જેક્શન આપ્યું છે એ રીતે ફક્ત ઇન્જેક્શન એટલા માટે આપણને બેભાન કરવા માટે જ આપ્યું છે એમાં હું હું ના કરો હજી તો બાકી છે આ ધીરજ આખ્યાનનો પ્રારંભ થાય છે નિષ્કુળાનંદ સ્વામી સુખ આપવા માટે કહે છે આ શરૂઆત કેવું કર્યું સુખના સિંધુ સહજાનંદજી ત્યાં પહોંચવું છે પણ પહોંચવા માટે આ ધીરજ આખ્યાનની કસોટી વળી ભગતજી મહારાજનો એક સંવાદ અહીંયા પાછો આપણે સાંભળીએ શ્રાવણ સુધી એકાદશીને દિવસે મહેમદાવાદથી તલાટી જીવરામભાઈ તથા ભાઈલાલ વિશ્વનાથ શાસ્ત્રી એ અમદાવાદ હિંડોળાના દર્શન સારું અને ભગતજીનો સમાગમ સારું આવ્યા તલાટીએ નમસ્કાર કરી હાથ જોડી પૂછ્યું મહારાજ આપનો આટલો પ્રતાપ ચોખ્ખો જણાય છે છતાં લોકો નિંદા કરે છે મહત્પુરુષના તો લોકોમાં ગુણગાન ગવાય મને દુઃખ કેમ આવ્યું હું સત્સંગ કરું છું ને ભગતજી મહારાજ માટે કહે છે આ બંને કે તમારો નિંદા લોકો કેમ કરે છે ભગતજીનો શો વાંક હતો નિંદા છતાં ભગતજીની નિંદા થતી બ્રહ્મ સ્વરૂપ સંત હતા છતાં ભગતજીની નિંદા થતી એટલે સત્સંગમાં આવ્યા પછી આ પણ શરૂ થશે ત્યારે ભગતજીએ કહ્યું શાસ્ત્રની વાતો જો મેળવીએ તો આગળ જેટલા મોટા થઈ ગયા છે એની પણ તે વખતે નિંદા જ થઈ છે અને લોકોએ દુઃખ દીધા છે જુઓ પ્રહલાદ પાંડવ જયદેવ નરસિંહ મહેતાના આખ્યાનો વિચારો તો પૃથ્વી પડ ઉપર જેટલા દુઃખ માત્ર હતા તે બધા એમને માથે આવ્યા હતા પણ એ દુઃખને જ્યારે એમણે ગણ્યા નહીં ત્યારે ભગવાન પ્રસન્ન થયા અને લોકમાં કીર્તિ થઈ એમ કહીને ધીરજ આખ્યાનનું પદ બોલાવ્યું ભગતજી મહારાજ આપણા ધીરજ આખ્યાનના આદર્શ પાત્ર છે હવે ધીરજ આખ્યાનનું પદ ચાલુ થાય છે ભક્ત થામુરે ભગવાનનું જો કઠણ કામ આપણે બધાએ તૈયારી કરી છે એટલે જ સભામાં બેઠા છીએ સુખ સર્વે સંસારના રે કરવા જોઈએ હરામ દેહ ગેહ દારા દામનું મેલવું મમતાને માન એહમાંથી સુખ આવે એવું રે ભૂલે ન પડે ભાન વિપત આવે વણ વાંકથી તે તો સહેજો શરીરે ઉપહાસ કરે ઉપહાસ એટલે નિંદા આવી કોઈ રે તેમાં રહે દ્રઢ ધીરે ખૂની ન થાય ખૂની થવું એટલે બીજાને ખૂન કરવા બીજાને ક્રોધ કરીને દુઃખી કરવા બીજાનું લોહી પીવા તત્પર થાય ખૂની ન થાય ખમે ઘણું એવા સહજ સ્વભાવે નિષ્કુળ આનંદ એવા ભક્તનો જશ જુગો જુગ કાવે આપણને તો ભગવાન પ્રગટ મળ્યા છે નિષ્કુળાનંદ સ્વામી આગળ કહેશે કે પરોક્ષના ભક્તોએ કેટલું સહન કર્યું અહીંયા ભગતજી મહારાજ એના દ્રષ્ટાંતો પણ આગળ આપણને આગળ આપ્યા પ્રહલાદ પાંડવ જયદેવ નરસિંહ મીરાબાઈ તો આ બધાને દુઃખ પડ્યું છે તો ધીરજ આખ્યાન એટલે જે ભક્તોને દુઃખ પડ્યું છે એવા ભક્તોનું આખ્યાન હવે નિષ્કુળાનંદ સ્વામી આ આખ્યાનનો પ્રારંભ કરે છે અને એકવીસ આખ્યાન આ ગ્રંથમાં લખે છે એક એક આખ્યાન માટે એક એક કલાક જોઈએ તો આપણે શાંતિથી આખ્યાન માણી શકીએ પરંતુ આપણે તો ધીરજ આખ્યાન ગ્રંથને પણ સાંભળવો છે નિષ્કુળાનંદ સ્વામીના વિચાર શા છે એ પણ આપણે સાંભળવા છે એટલે આ ભક્તોની સૂચિ અહીંયા મૂકવામાં આવી છે પ્રહલાદ ધ્રુવ હરિશ્ચંદ્ર રંતિદેવ મયુરધ્વજ રૂભુ શિબી જનક રાજા નળરાજા અંબરીશ રાજા વિભીષણ સુધનવા જળભરત સુખદેવ નારદજી સનકાદિક જાજળી આરૂણી ઉપમન્યુ મુદગલ અને જયદેવ આ બધા જ ભક્તોને દુઃખ પડ્યા છે અને દુઃખમાં પણ ક્યારેય દુઃખ માન્યા નથી તો એ ભક્તો આગળ આવ્યા છે તો આ ભક્તોના આખ્યાન કહીને નિષ્કુળાનંદ સ્વામી આપણને સૂચવે છે કે સુખના સિંધુ સહજાનંદજી ત્યાં પહોંચવું છે તો આ દુઃખ પડશે કેવા કેવા દુઃખ પડશે પ્રહલાદથી પ્રારંભ કરે છે પ્રહલાદનું આખ્યાન આપણને ખબર છે કે એમને એમની માતા કયા ગર્ભમાં હતા ત્યારે નારદજી થકી એમને સત્સંગનો યોગ થયો અને જ્યારે જન્મ થયા પછી હિરેણા કશ્યપુએ એમને કહ્યું કે તમે ભણવા જાઓ અને ભણવામાં એણે તો ભગવાનનું નામ શરૂ કર્યું એમના બંને ગુરુઓ ચંડ અને અમરક એ બંને ના પાડી કે આ તમે ન કરો છતાં પણ એમણે તો ભજન શરૂ રાખ્યું રેણે કશ્યપુને આ વાત કરી ખબર પડી એટલે એમણે પ્રહલાદજીને દુઃખ દેવાનું શરૂ કર્યું કેટલા કેટલા દુઃખ દીધા ઘણી બધી આપણને ખબર છે પણ નિષ્કુળાનંદ સ્વામી એક પદ દ્વારા અહીંયા લખે છે એ પદ આપણે સાંભળીને આગળ જઈએ પદાતી કહે પહેલવાનને પદાતી કહે પહેલવાનને હુકમ કર્યો છે રાયે રાજાએ હુકમ કર્યો છે હિણ કશ્ય ચીરી નાખ પ્રહલાદને બાંધી હાથીને પાયે હાથીને પગે બાંધી હાથીને પગે જે બાંધાય ને એને બીજા પગે હાથી કચરી નાખે પ્રહલાદને ચીરી નાખ ત્યારે માવતે વાત માની મને બાંધ્યા હાથીને પગે એમાંથી પ્રહલાદ ઉગર્યા સૌએ દીઠા છે દ્રગે અને એમાંથી પ્રહલાદ ઉગરી ગયા પ્રહલાદને સર્પનો દંશ સપાયો પ્રહલાદને પર્વત ઉપરથી પાડ્યા ત્યાર પછી તેણે તપાસીને આપ્યું ઝેર અન્નમાં તે તો અમૃતવત થયું તરત ઉતરે તનમાં શિશુ એ સાત વર્ષના સાત વર્ષના હતા જ્યારે આ સાત વર્ષના છોકરાને એનો બાપ દુખ દેવાનું શરૂ કર્યું શિશુ એ સાત વર્ષના બાંધ્યું શું વેર રાજા હતો ત્રિલોકીનો અને એનો બાપ અને કહ્યું તને રાજા આપી દઉં જો આ વિચારવાનું છે સત્સંગ કરતાં કરતાં પ્રલોભનો મળશે સત્સંગ છોડાવવા માટે આપણે આપણા પ્રેક્ટિકલ વિચાર કરતા જઈએ છીએ નિષ્કુળાનંદ કહે અસુરને નહીં કોઈની મહેર એવો અસુર હતો કે જેને કોઈની મહેર નહોતી પછી તો થાંભલામાંથી નરસિંહ ભગવાન પ્રગટ થયા અને નરસિંહ ભગવાને રેણાકશ્યપુનો વધ કર્યો અને ત્યારે પછી ભગવાને પ્રહલાદજીને કહ્યું કે માગ માગ માગે તે તને આપું પ્રહલાદજીએ જે માગ્યું એ પણ આપણે શીખવાનું છે સ્વામિનારાયણ ભગવાનના વચનો પહેલાં આપણે જોઈએ પ્રહલાદજી જે તે નૃષિજી પ્રત્યે બોલ્યા છે હે મહારાજ હું આ તમારા વિકરાળ રૂપથી નથી બીતો ને તમે જે મારી રક્ષા કરી છે તેને હું રક્ષા નથી માનતો ને તમે જે મારા ઇન્દ્રિયો રૂપ શત્રુના ગણ થકી રક્ષા કરજો ત્યારે હું રક્ષા માનીશ પ્રહલાદજીએ શું કહ્યું હે ભગવાન બૈરા છોકરા સુખી રાખજો વ્યવહાર સાચવજો અમેરિકાનું ગ્રીન કાર્ડ થઈ જાય એવો પ્રાર્થના કરજો પ્રહલાદજીએ આ વાત કરી કે મારા ઇન્દ્રિયો અંતઃકરણથી રક્ષા કરજો પ્રગટ્યા નૃસિંહજી પ્રહલાદને કાજજી બહુ રાજી થઈ બોલિયા મહારાજજી માગો માગો પ્રહલાદ મુજ થકી આજજી આપો તમને તેહ સુખનો સમાજજી આપો સમાજ સુખનો એમાં બોલિયા છે નર હરી પ્રહલાદ કહે તમે પ્રસન્ન થયા હવે શું માગો બીજું ફરી માગો તમે એ આપશું એક ભક્તને ભગવાન પ્રસન્ન થયા અંધ હતો માગો અને એક જ વચન માગજો એક એક મારે દેખતી આંખે વચલા દીકરાની વહુને ત્રીજા સાત માળની હવેલીમાં ત્રીજા માળે સોના રૂપાની ગોળીમાં છાશ વલોવતી જોઉં આંધળો હતો લગ્ન નહોતા થયા ગરીબ હતો બધું આવી ગયું આપણે આવું માગીએ અહીંયા પ્રહલાદજી માગે છે કે ભગવાન મારે બીજું કશું જોઈતું નથી તમે રાજી થયા છો તો હું તમારી ભક્તિ કરી શકું એમ પ્રહલાદજી ઉચ્ચર્યા કયો અંતરનો અભિપ્રાય ધીરજતાનું ધામ ધન્ય નિષ્કામ કયા ન જાયા ધીરજતાનું ધામ શબ્દ વાપર્યો ધીરજ આખ્યાન ચાલે છે પેખી ભક્ત પ્રહલાદની એવી આપણે પણ આદરો નક્કી પાયો નાખી કરી ભયતજી ભક્તિ કરો આપણે આવી ભક્તિ કરો દરેક વખતે નિષ્કુળાનંદ સ્વામી બે ચાર કડી ઉપદેશની મૂકતા જાય છે હું તમને ખાલી ટેસ્ટ કરાવું છું કારણ કે બધી વાત હું તમને કરી નહીં શકું પણ આપણે આ ટેસ્ટ કરતાં જઈએ છીએ આ પ્રહલાદજીનું આખ્યાન થયું હવે આવે છે ધ્રુવજીનું આખ્યાન ધ્રુવજીને એમના પિતા ઉત્તાનપાદ ખોળામાં બેસવા ન દીધા અને સુનીતિ માતાએ કહ્યું કે તપ કરો તો ભગવાન તમારા ઉપર પ્રસન્ન થશે અને તમને ભગવાન પ્રસન્ન થશે પછી કશું બાકી નહીં રહે અને એ બાળક તપ કરવા નીકળી પડ્યો અને કેવી રીતે તપ કરે છે વળી કહું વર્ણ વિધ્રુવની વાતજી શીત ઉષ્ણ સહે છે દિન રાતજી તેમાં ન થાય કોઈ કાળે કળિયાતજી કળિયાત એટલે દુખી ન થાય કરવા હરીને રાજી રળિયાતજી પ્રસન્ન છે કેવી રીતે તપ કરે છે પહેલાં રાજી કરવા માટે એમણે દુઃખ સહન કરે છે એ લખ્યું અડગ ઊભા એક પગ ભર ધારી દ્રઢતા મન ધીર આપણે એક પગે ઊભા રહી એક માળા કરવાની હોય છે પણ કેટલા કરી શકતા હશે વિચારજો અહીંયા એણે શરૂ કર્યું નિષ્કુળાનંદ સ્વામી ક્યારે શબ્દકોષ જોવા ગયા છે ખબર પડતી નથી પણ શબ્દકોષના એટલા બધા શબ્દો વાપર્યા છે જંગલના પ્રાણીઓના તો એટલા જ શબ્દો પુષ્પના તો એટલા જ શબ્દો રસના તો એટલા શબ્દો દરેકના શબ્દો અહીંયા જુઓ કેવા કેવા પશુઓ આવે છે ત્રીજી કડીમાં આવે છે રોજ ગેંડા પાડા અરણા સસા એટલે સસલા સેમર સુરા ગાય આવે વળી એવા દુખ દેવા પણ બીવે નહીં મનમાં ગૃજ્ય ગીધ ચીલ ચીબરી કાક કરૂરી સુઘરી કપોત ભ્રમર તમર બોલે ટીડડા ઠામ દમકે ખદ્યો હતો એટલા બધા પશુઓના અને પંખીઓના લામ બોલે ક્યાંથી લઈ આવ્યા મિસ્ત્રી કામ કરતા કરતા પણ શ્રીજી મહારાજનો આ પ્રવેશ એ આપણને ખબર પડે કે નિષ્કુળાનંદ સ્વામી આ વર્ણન કરતાં કરતાં લખે છે પછી તો ભગવાન પ્રસન્ન થયા અને ભગવાને કહ્યું કે માગ માગ એમણે માગ્યું અને ભગવાને એમને આપ્યું અને અચલ પદવી ધ્રુવ તરીકે આપી દીધી એ આખ્યાન પૂરું કરી અને ત્યાર પછી શરૂ થાય છે સત્યવાદી હરિશ્ચંદ્રનું આપણે એકવીસ આખ્યાને પહોંચવાના છીએ એટલે દુઃખ કેવા કેવા પડે છે અને કઈ કઈ રીતે રાજી થાય છે ભગવાન એના અલગ અલગ દ્રષ્ટિકોણથી હવે સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર ઇન્દ્રને વિચાર આવ્યો કે આ સત્યવાદી હરિશ્ચંદ્રની આટલી બધી કીર્તિ ફેલાણી છે તો કદાચ મારે જગ્યા ખાલી કરવી પડશે અને બહુ પ્રસિદ્ધિ થાય ને કોઈ માણસની ત્યારે ઘણા બધા વિપક્ષો બળે અને ઘણી બધી બળતરા કરે આ ઇન્દ્ર એમાં જ હતો એક અને એને વિષ્ણુને ફરિયાદ કરી પાછું એટલું સારું કે ભગવાન પાસે જ ગયો અને કે આ સત્યવાદી કહેવાય છે પણ એની પરીક્ષા કરો ભગવાન કે રહેવા દો પરીક્ષા નથી કરવી તો કે ના ના પરીક્ષા કરવી જ છે એટલે ભગવાને વિશ્વામિત્રને બોલાવ્યા વિશ્વામિત્ર કેવા હતા એનું નિષ્કુળાનંદ સ્વામી વર્ણન કરે છે પરીક્ષા કરવા માટેનો જે શિક્ષક છે એ કેવો ભગવાને પસંદ કર્યો નિષ્કુળાનંદ સ્વામી લખે છે જેણે વશિષ્ઠ સૂત સો સંહાર્યા જેણે વશિષ્ઠના સો દીકરાને મારી નાખ્યા વશિષ્ઠ સૂત સો સંહાર્યા એવા છે દિલના દયાળ નિષ્કુળાનંદ સ્વામી કાઠિયાવાડમાં હતા એટલે ત્યાં કટાક્ષ બહુ કરે વાતે 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 કટાક્ષ આવે એવા છે દિલના દયાળ અને એમણે આવીને કહ્યું આવ્યા એટલે એમની પૂજા કરી એટલે કહ્યું કે બોલો વિશ્વામિત્રજી તમે પધાર્યા છો શું મારી પાસે અપેક્ષા છે તારું રાજ આપી દે લખી આપ તરત લખી આપ્યું કે એના ઉપર દક્ષિણ આપ હવે તો લખી આપ્યો હવે દક્ષિણા છે નહીં આપવી કે દક્ષિણા ઓછી નહીં ત્રણ ભાર તોલા આપ સોનું ત્રણ ભાર તોલા સોનું દક્ષિણામાં આપ ત્રણ ભાર એટલે આઠ હજાર તોલા ઉપરથી દક્ષિણા માગે છે હવે એમણે કહ્યું કે હવે મારી પાસે તો રહ્યું નથી ગમે ત્યાંથી આપ સત્યવાદીનું તારું ટાઈટલ ભૂસી નાખ દક્ષિણા આપ કે જે એક કામ કરીએ હું મારી પત્ની ને મારો દીકરો ત્રણના શરીર છે એ વેચી અને તમને પૈસા આપીએ એક મહિનાની મુદત આપું છું અને ત્રણેય હવે ત્યાં ચાલ્યા ત્યાં જવા માટે એ ચાલ્યા એ વખતે કઈ પરિસ્થિતિ હતી એ લખે છે અહીંયા કાંટા કાંકરા આકરા અતિ ખાડા ખડિયા ઠેસું ઠબકે ખાવાનું ઠેકાણું નથી કારણ કે કાંઈ હારે લેવા દીધું નથી એક મહિનાનો રસ્તો છે ગોખરું ભ્રંઠ ડાભ સૂળિયા લાગે પૈમાં પગમાં લોહી ટપકે પગમાં લોહી ટપકે છે છતાંય હવે રાજી કરવા છે એક આજ્ઞા કરી છે હવે મારે વેચાવાનું છે તપોભૂમિ તીખી હતી તેમાં નથી ચલાતું ચરણે ગરમી હતી તપોભૂમિ એટલે ગરમ બે તળા બે પગના તેણે તેણે ઢળી પડે છે ધરણે અડવડે લડથડે પડે તોય કાયર વાયક નથી બોલતા આ શબ્દો કેવા વાપર્યા છે અડવડે થળવડે વાટમાં બહુ વિઘ્ન કરતા અને આગળ લખે છે દુઃખ તણા દરિયાવ માય ત્રણે પડિયા છે તળે નિષ્કુળાનંદ કહે ધન્ય ધીરજ એમ કહ્યું સંત સઘળે તમારી ધીરજને ધન્ય છે હવે પહેલાં વશિષ્ઠને કહી દીધું હોત કે નથી રાજા જતો રહેતો જતા રહે વિશ્વામિત્ર પણ હવે વિશ્વામિત્રને પ્રોમિસ આપ્યું છે એટલે એક મહિનામાં ત્યાં પહોંચવાનું છે એક મહિનામાં કાશી પહોંચ્યા અને હરિશ્ચંદ્ર અને ચાંડાલને ત્યાં વેચાણા અને તારા યશ એની પત્ની તારામતી અને એનો દીકરો એ બંને એક બ્રાહ્મણને ત્યાં વેચાણા આખ્યાન લાંબુ છે પણ કેટલી બધી પરીક્ષા કરી કેટલી બધી પરીક્ષા કરી દીકરો મૃત્યુ પામ્યો ચાંડાલને ત્યાં હરિશ્ચંદ્ર વેચાયેલા ત્યાં તો જે શબ બળવા માટે આવે એનો પૈસા લેવાના પછી શબ બળવા દેવાનું આ એમને કામ કરવાનું રાજા હતો પણ આ ધંધો કરે અને બહુ વર્ણન અદ્ભુત વર્ણન કર્યું છે કઈ રીતે દોડતા કઈ રીતે કરતા પણ હવે એમનો બાળક જ સાપ કરડવાથી મૃત્યુ પામ્યો સાપ પણ વિશ્વામિત્ર જ થઈને આવેલા બાળક મૃત્યુ પામ્યો બ્રાહ્મણે વિચાર કર્યો કે હવે આ વેચાતો છોકરું લીધેલું મરી ગયું એટલે એને બાળી આવો એને બાળવા લઈ ગયા ત્યાં વરસાદ થયો અડધું બળ્યું એટલે ફેંકી દીધું આવીને એની પત્ની તારામતીને વાત કરી તારામતી ત્યાં ગયા બાળકને ખોળામાં લીધું એ દરમિયાન વિશ્વામિત્ર પાછા એ માણસનું રૂપ લઈને આવ્યા અને કે જો અહીંયા તો બધા ઘણા બધા ખરાબ માણસો આવતા હોય છે છરો હાથમાં રાખ એટલે કોઈ આવે ને તો એને દૂર કરી દેવાય હાથમાં છરો આપ્યો તારામતીના પછી જઈને રાજાને કહ્યું કે ચાંડાલ બેઠી છે ડાકણ બેઠી છે છરો લઈને માણસનું માંસ ખાય છે ને રાજા ત્યાં આવ્યો એના માણસો આવ્યા કે મારી નાખો ચાંદાલને કહ્યું મારી નાખો ચાંડાલે હરિશ્ચંદ્રને કહ્યું કે મારી નાખો હરિશ્ચંદ્રે જોયું પોતાની પત્ની પોતાનો દીકરો તારામતી કહે છે જલ્દી મારી નાખો કારણ કે તમારો આ ધર્મ છે એ વખતે ભગવાન પ્રસન્ન થયા હદ છે ને તમે કલ્પના તો કરો આપણે અહીંયા આવતા ખાલી વરસાદ થયો હોય તો એ સભામાં આવી શકતા નથી થોડીક ઊંચી બે પાંચ વખત છીંક આવી ગઈ ને તો એ થાય કે હવે શરદી થઈ જશે અને કોરોના થઈ જશે કંઈ નહીં થાય આ હરિશ્ચંદ્રનો વિચાર કરીએ ધીરજ આખ્યાનનો અને એટલે નિષ્કુળાનંદ સ્વામી લખે છે કાલાવાલાનું કામ નથી આ પેલા આપણે કરે ને આમ ગલી પછી એને કાલાવાલા કહેવાય કાલાવાલાનું કામ નથી આ તો શીસ સાટાની વાત છે તે વિના કોઈ કરે વખા તે તો કાળી કામળી એ ભાત છે કાળા કામળા ઉપર ભાત ન થાય કાળો ભાગ બધો ખાઈ જાય બીજા કલરને એમ આ ભગવાનનું ભજન કરવું એમાં ભગવાનના ભજનમાં દુઃખ આવશે પણ ભગવાનનું ભજન છોડતા નહીં નિષ્કુળાનંદ સાહેબ બહુ સરસ વાર્તાઓ લખે છે જેમ હવા ખાવાનું સુણી હૈયાટળ ચાલે કોઈ ચ પણ લઈ પણ પેટ ભર્યાના છે પાપળા તે જ મનર જાણે નહીં જેમ કાની કોટે ઘાલી ગાળ્યું જય સુતી સોડ તાણીને મનમાં જાણે હું મરી ગઈ એવું કામ ન કરવું જાણીને પહેલું દ્રષ્ટાંત એવું છે કે બધા શહેરના માણસો અંદરો અંદર વાત કરતા આપણે હવા ખાવા આબુ જવું છે હવા ખાવા આબુ જવું છે એટલે એનો નોકર કહે કે મને લઈ જાઓને એ વાંધો નહીં કયા ગ્રહ હતો ને કામ લાગશે ત્યાં લઈ ગયા પછી આબુ એ લોકો હોટલમાં ઉતર્યા પછી એ આગળ બધા અરબુદા ચલના બધા અલગ અલગ શિખરો ઉપર જાય જ્યાં પર સૂર્યાસ્ત થતો હોય ત્યાં જાય ત્યાં જઈને બેસે વાતો કરે પેલો પાત્ર લઈને ગયેલો વાસણ એને એમ કે હવા નામની કંઈક આઈટમ ખાવાની હશે નિષ્કુળાનંદ સ્વામી અહીંયા એ લખે છે કે હવા ખાવાનું સુણી હૈયાટળ ચાલે કોઈ ચપણ લઈ ચપણ એટલે પાત્ર લઈને ભેગું ગયેલો ઓહો પણ પેટ ભર્યા ના છે પાપળા કાંઈ પેટ થોડું ભરાવું હવાથી એમ ભગવાનનું ભજન કરવા માટે આવા વિચારથી નહીં આવતા વિચાર કરજો ભગવાનનું સુખ લેવું છે તો દુઃખ આવશે એક બાઈ હતી અને ઘરમાં બધા એનાથી કંટાળેલા વઢકણી હશે તો એવા બધા કંટાળે એટલે આ બાઈક એક મારે તો મરી જવું છે અને એક દોરડું લઈ ગળામાં ભરાવી અને સૂઈ ગઈ અને એને એમ કે મેં આપઘાત કરી દીધો સુઈ જવાયથી ના મરી જવાય એમ ભગવાનનું ભજન કરવા તિલક ટાળો કરી અને આવી અને હું એમ તો પાંચ સભા કરીને હું ભગત થઈ ગયો એમ નહીં થવાય નિષ્કુળાનંદ સ્વામી લખે છે શીદ્ર તોડી સંસારથી રહેવું હતું ઘરમાં એ ગરી ઘરમાં રહેવું હતું ને શા માટે સંસાર તોડીને આવ્યા નિષ્કુળાનંદ કહે મુવા પછી જે જે થાત વાત તે ખરી નિષ્કુળાનંદ સ્વામી કે મુવા પછી થવાનું છે જીવતા કરશે ભગવાન ભગવાનનું ભજન કરવું છે આ આખ્યાનનો સાર કયો નિષ્કુળાનંદ સ્વામી પછી રંતિદેવ રાજાનું આખ્યાન નિષ્કુળાનંદ સ્વામી શરૂ કરે છે રંતિદેવ રાજાને એમને ત્યાં રણતિદેવ રાજાને ત્યાં દુષ્કાળ પડ્યો અને દુષ્કાળને કારણે વર ઘણા સમય સુધી અન્ન ન મળ્યું અગિયાર વર્ષ તો એણે પોતાના રાજ્યમાંથી બધાને આપ્યું બારમા વર્ષે ખૂટ્યું તોય દસ મહિના ગમે એમ કરીને આપ્યું હવે સાવ ખૂટ્યું એ પોતાને ખાવાના સાસા થઈ ગયા એટલે પતિ પત્ની દીકરો અને ત્રણેય નીકળી પડ્યા રસ્તામાં એમને થોડુંક અનાજ મળ્યું અને અનાજને પકવીને ત્રણેય જણા ત્રણ ભાગ સરખા કરીને જમવા બેસતા હતા એ દરમિયાન અઘોરી આવ્યો અને કે મને ખાવાનું આપો ને ઓહો અતિથિ આવ્યા ત્રણેયનું ખાવાનું એને આપી દીધું પાણી હતું અઘોરીના કૂતરાએ ફોડી નાખ્યું એ માટલું હવે આ પરિસ્થિતિ થાય ઓગણપચાસ મેં દિવસે ખાવાનું મળ્યું હતું અઘોરીને જોઈને એને રાજી થયો ખાવાનું દીધું ખાઈ ગયા તોય રાજી થયા વાસણ ફોડી નાખ્યું તોય રાજી થયા ત્યારે ધર્મદેવ પ્રસન્ન થયા ત્યારે ટળી અઘોરી તરત થયા ધર્મદેવ મૂર્તિ માન માગ્ય માગ્ય રાજા મુજ થકી આપું તને વરદાન તું માગ માગે આપું રાજા એ શું માગ્યું એ પણ પાછું આવ્યું રાજા એ માગ્યું રાજા કહે છે ન કામ એ હમ ગતિ પરાબ અષ્ટર્ધિયુક્તા અપુનર્ભવં વા આરતીમ પ્રપદ્યે ખિલ દેહ ભાજા અંતઃસ્થિતો યેન દુઃખા નિષ્કુળાનંદ સ્વામી ભાગવતનો આ સંદર્ભ ટાંકે છે શ્લોક નથી મૂક્યો પણ ભાવ એ છે ત્યારે રાય કહે ધન્ય ધન્ય ધર્મ માગુ રાજી થયા જાણીતા મને સુખી રહે સૌ પ્રાણધારી એની આવે પીડા મને મારી પ્રજા સુખી થાય અને એ બધું દુઃખ મને આવે આવું એમણે માગ્યું રંતિદેવ રાજાએ તો ધરંતિદેવ રાજાએ આટલા દુઃખ પડ્યા પછી પણ ધીરજ રાખી છે ત્યારે ભગવાન પ્રસન્ન થયા છે એ આખ્યાન કયા પછી આગળ કહે છે મયુરધ્વજ રાજાનું આખ્યાન હવે નિષ્કુળાનંદ સ્વામી આ મયુરધ્વજ રાજાના આખ્યાનમાં જે જુગુપ્સા બીવત્સરસનો પ્રયોગ કરશે એ પહેલાં એના આખ્યાનના થોડા શબ્દો સાંભળી લઈએ આખ્યાન એવું છે મયુરધ્વજ રાજાની પરીક્ષા કરવા માટે કૃષ્ણ ભગવાન પોતે ગયા અને કૃષ્ણ ભગવાને બ્રાહ્મણનું રૂપ ધારણ કર્યું કૃષ્ણ વર્મા નામ ધારણ કર્યું અને અર્જુનને શિષ્ય કર્યો બંને ત્યાં ગયા રાજાના દરબારમાં અને રાજાની પાસે આવીને ઉભા રહ્યા બોલે કંઈ નહીં રાજા કે તમારે શું જોઈએ છે ત્યારે એમણે કહ્યું કે અમે આવતા હતા મારા દીકરાને એક સિંહે પકડ્યો મારી નાખ ખાવા માટે પણ મને બહુ બીક લાગી અને મેં સિંહને વિનંતી કરી કે આ મારો એકનો એક દીકરો છે મારે તો એને લગ્ન કરાવવાના છે અને એના ઉપર જ મારો આધાર છે તો સિંહને વાચા ફૂટી અને સિંહ કે કે મને મને ભૂખ લાગી છે ઘણા દિવસથી ખાવાનું મળ્યું નથી લોકો સદાવરત બાંધે છે તો તું મને ખાવાનો તાર દીકરો ખાવા માટે આપ જ અને જો ન આપવો હોય તો આ રાજાનું માંસ એટલું મને આપ એટલા માટે અમે આવ્યા છીએ મયુરધ્વજ રાજાને આ બ્રાહ્મણ કહે છે હવે તમારા બાણે આવીને કોઈ આવું માગે તો શું થાય કલ્પના તો કરો નો એડમિશન વિધાઉટ પરમિશન આપણી સિસ્ટમ છે અને અહીંયા મયુરધ્વજ રાજાએ કહ્યું કે વાંધો નહીં મારું અડધું શરીર આપી દો અને શરીરને કાપવાની શરૂઆત કરી એ હવે અહીંયા આપણને બતાવે છે પણ કાપે છે કઈ રીતે એનું વર્ણન નિષ્કુળાનંદ સ્વામી લખે છે હવે જો આ એક કાવ્યની મજા છે પછી આ આ બધું ભેગું આવે છે આપણે સહન કરવા માટેની તૈયારી કરવાની છે પછી કાવ્યનો રસ પણ લેવાનો છે આ બીભત્સ રસ છે આ કરે કાકરે કરવત કાઢી ઊં આમ ક્રુ ક્રૂર લાગે કર 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 અવાજ આવતો હોય ને એવું આ કરે કાકરે કરવત કાઢી ઊંઢી મસ્તક લલાટ લગે ધડક ફડક થડક નથી મને અચળ અકડ ઉભા એક પગે કેવા શબ્દો વાપર્યા છે આ મિસ્ત્રી કામ કરતા કરતા કરેલું છે એમ કહીએ તો ચાલે પણ કેવા અદભુત શબ્દો છૂટી છોડ અતોળ લાલ લોહી લોહી આવ્યું તો લ આવ્યો છૂટી છોડ અતોળ લાલ લો તે જોઈ જન મન ચડી ચિતરી દેખી ભૂપતિની વિપત્તિ મતી ચળી ઢળી વળી પડ્યા મૂર્છાએ કરી આવી પરિસ્થિતિ ઊભી થઈ પણ એમણે ના ન પાડી અને એ દરમિયાન એમનું મસ્તકની એક આંખમાંથી આંસુ નીકળ્યા એટલે બ્રાહ્મણ કે આવું દાન ના જોઈએ કારણ કે તારી આંખમાં આંસુ છે આવું દાન ના જોઈએ હું જતો રહું છું એટલે રાણીએ અને એના દીકરાએ પૂછ્યું કે તમે પૂછો તો ખરા પણ કે આ શા માટે આ આંખમાંથી આંસુ આવ્યું તો કે વાંધો નહીં પૂછું તો રાજાએ કહ્યું કે એટલા માટે મારી ડાબી આંખમાં આંસુ આવ્યું કે જમણું આંખ બ્રાહ્મણ માટે વપરાશે પણ ડાબા આંખને તો બાળી દેશે ડાબા ભાગને તો એટલા માટે મારી આંખમાં આંસુ આવ્યું તરત જ ભગવાન પ્રગટ થયા એવું સુણી દ્વિજ પલટીને થયા ત્યાં પ્રગટ પુરુષો તમરે નિષ્કુળાનંદનો નાથ ગાથ કહે માગ માગ મૂજ પાસેથી ભૂપરે ભગવાન પ્રસન્ન થયા પણ હદ સુધીનું તપ તપલો કરે છે પરીક્ષા આખ્યાનનો સાર લખે છે નિષ્કુળાનંદ સ્વામી જેમાં ઈક્ષો પામે અમૂલ્યતા તે તો પ્રથમ પોતે પીલાય છે ત્યાર પછી ચડે તાવડે તેના ગોળખાંડ સાકર થાય છે ગોળખાંડ સાકર ગમે છે ખાવા પણ પહેલાં શેરડી પીલાય એમ આપણને સિંચોડામાં નાખશે ભગવાન રોવા આંખમાંથી આંસુ નહીં નીકળી શકે એટલું દુઃખ આપશે એમ કહે છે અહીંયા હું એમ નથી કહેતો બધાને મળે બધા સુખી થાવ પણ નિષ્કુળાનંદ સ્વામી એમ કહે છે અહીંયા ઈક્ષુ પામે અમૂલ્યતા પ્રથમ પોતે પીલાય છે એમ કશ્યા વિના કોઈ વસ્તુ ભલે પહોંચતો છે નહીં તારે પર્વતે ચડવું છે નિષ્કુળ આનંદ કહે એ નહીં બને અમ થાશે અફસોસ ભાઈ તું ઘરે બેસ તારું કામ નથી ભગવાનનું ભજન કરવું છે સુખ નિધિ સહજ આનંદને પ્રાપ્ત કરવા છે તો આ બધા દુઃખ પડશે એમ કહીને ત્યાર પછી આજુ આગળનું આખ્યાન ઋભુ ઋષિનું કરે છે ઋષિ તપ કરતા હતા એવું તપ કર્યું એવું તપ કર્યું કે ભગવાન પ્રસન્ન થયા અને ભગવાન પ્રસન્ન થયા અને ભગવાને કહ્યું માગ ત્યારે એમણે માગ્યું કે મને સંસારનું સુખ આપતા નહીં નિષ્કુળાનંદ સ્વામીએ જેમ ભક્ત ચિંતામણીમાં કહ્યું છે કેદી દેશોમાં સંસારી સુખ ઋષિએ પણ એવું જ માગ્યું અને આગળ ચાલીએ છીએ રાજા આવ્યા પછીનું આખ્યાન આવે છે રાજાનું અને રાજાની દાનની ટેક જોઈને ઇન્દ્રને પાછી ઈર્ષા થઈ આ અગ્નિએ કબૂતરનું રૂપ ધારણ કર્યું અને ઇન્દ્રે બાજ પક્ષીનું રૂપ ધારણ કર્યું અને અગ્નિ આવી અને પડ્યો શિવ આ રાજાના રાજાના ખોળામાં બાજ પક્ષી પાછળ આવ્યો કે મારો ખોરાક આપી દે કે ભાઈ શરણાગતને ના આપું તો એટલું તારું માઉસ આપ રાજા એ પોતાનું આપવાનું શરૂ કર્યું પણ બાજનું વજન વધતું ગયું રાજા આખો બેસી ગયો અને ત્યારે બાજમાંથી ઇન્દ્ર અને પાર્યો કબૂતરમાંથી કે હોલામાંથી અગ્નિ પ્રગટ થયા અને માગવાનું કહ્યું અને પ્રસન્ન થયા પણ શિબી રાજાએ આટલું આટલું સહન કર્યું એટલા માટે નિષ્કુળાનંદ સ્વામી સાર કહે છે મનગમતું મેલી કરીને મત મોટાનો મન ધારીએ મોટા પુરુષ જે આપણને કહે સત્પુરુષ કે ગુણાતીત પુરુષ કે એનો મત વિચારવો પ્રસન્ન કરવા છે પ્રાણપતિને એટલું તો જરૂર વિચારીએ એટલા માટે એટલું તો જરૂર વિચારીશું કે અંતર્યામીની આગળ નહીં ચાલે જૂઠ જરાય કપટ કરશો તો નહીં ચાલે કપટ કરશો તો ચપટ થશે છેલ્લે કહે છે માટે મોટા સંતને મળી વળી ટાળવી સર્વે ભૂલ્ય આપણે ભૂલ હોય તો મોટા સંતને મળવું નિષ્કુળાનંદ કહે નવ ખોઈએ અવસર આવો અમૂલ્ય અને ત્યાર પછી જનક રાજાનું આખ્યાન આવે છે મિથિલાયામ પ્રદીપ્તાયામ નમે દહ્યથી કિંચન જનક રાજાના આખ્યાનના તો ઘણા બધા પ્રસંગો છે પણ જ્યારે એમની મિથિલા બળી ત્યારે રાજા બોલ્યા કે મારું કશું જ બળતું નથી એ જનક રાજાનું આખ્યાન કરી અને નિષ્કુળાનંદ સ્વામી છેલ્લે કહે છે ખાવા ખટરસ નરેશ સૂતને તોય ડોડા દેખી દલ રાજાના દીકરાને બધી જ પ્રકારે ખાવા પીવાનું બધું સુખ હતું પણ મકાઈ બજારમાં વેચાતી આવી તો રડવા માંડ્યો કે મને મકાઈ લઈ આપો શેકેલી મકાઈ લઈ આપો આ તારે પાસે તો આખું રાજ્ય છે આવા ખેતરો પડ્યા છે રડે છે શું એમ હું ને તમે પ્રગટ ભગવાન મળ્યા છે મહંત સ્વામી રૂપે સાક્ષાત શ્રીજી મહારાજ મળ્યા છે હવે આ સંસારના નાના મોટા દુઃખ માટે શા માટે રડો છો ભગવાન મળ્યા છે તોય આપણે મકાઈના ડોડા માટે રડીએ છીએ એટલે હવે આ લોકના દુઃખને રડવું નહીં ભગવાન અને સંતને રાજી કરવા એ વાત જનક રાજાના આખ્યાનમાંથી કહી નળ દમયંતી અને અમરીશ રાજા બેયનું આખ્યાન ભેગું અહીંયા આપણે લીધું છે નળ દમયંતીનું આખ્યાન પણ એટલું દુઃખદાયક છે આપણને ધીરજ કેટલી એને ધીરજ સહન કરી હતી દમયંતીને નળ પ્રત્યે પ્રેમ થયો દેવતાઓને પણ દમયંતીનું રૂપ જોઈને લાગ્યું કે આપણે પણ એને જ વરવી છે અને એને નળને સમજાવ્યો તો નળ કે વાંધો નહીં હું સ્વયંવરમાંથી હટી જાઉં પણ દમયંતી અને આ બધા દેવતાઓ નળનું રૂપ ધારણ કરીને આવ્યા સ્વયંવરમાં દમયંતી સાચા નળને ઓળખી ગઈ એને ધાર પહેરાયો એટલે દેવતાઓને વળી ઈર્ષા થઈ કળિયુગને કહ્યું તું નળમાં પ્રવેશ કર કળિયુગે નળમાં પ્રવેશ કર્યો નળ એટલે પેલો નળ નહીં હોય નળ રાજાની વાત કરું છું નળમાં પ્રવેશ કરે એટલે શું થયું કીધું આ એટલે પછી નળ રાજાને કળિયુગે પ્રવેશ કર્યો એટલે જુગાર રમવાનું મન થયું જુગાર રમે એમાં કળિયુગનો પ્રવેશ હોય અને એના ભાઈ સાથે એ જુગાર રમ્યો રાજપાટ હારી ગયો અને એક જ કપડું પતિ પત્ની બે વચ્ચે એક જ કપડું અને બંને નીકળી પડ્યા દુઃખ ઘણું બધું સહન કરવું પડ્યું નળને થયું કે આ દમયંતીને લીધે દુઃખ છે અડધું કપડું ફાડી અને દમયંતીને સૂતી મૂકીને એકલો નીકળી ગયો બંનેને ઘણા બધા દુઃખ પડ્યા ઘણા બધા દુઃખ પડ્યા અંતે ભગવાન પ્રસન્ન થયા અને એમનું દુઃખ દૂર થયું અને પાછું રાજ મળ્યું એ આખ્યાન કહે છે અને આટલું થાય તો પણ ભગવાનમાંથી ધીરજ ગઈ નહીં અમરીશ રાજાનું આખ્યાન આગળ કરતાં કહે છે અમરીશ રાજાને ઉપવાસ હતો બારસના પારણા કરવાના હતા દુર્વાસા હાજર થયા અને અમરીશ રાજી થયા કે તમારે તમને જમાડીને પારણા કરીશ દુર્વાસા કે નાવા જવું છે તો કે વાંધો નહીં નહીં નાવો પછી પારણા કરીએ અને દુર્વાસા નાવા ગયા પણ નાવામાં એવા મસ્ત થઈ ગયા ભેંસ બ્રાહ્મણ અને ભાજી પાણી દેખીને રાજી ત્રણને પાણી બહુ ગમે તે લાંબા સમય સુધી નાતા રહ્યા આ બધું પારણાનો ટાઈમ થઈ ગયેલો એટલે બ્રાહ્મણોને પૂછ્યું તો કે તમે તુલસીનું પત્ર લઈ પાણીનું ટીપું લઈ અને મુખમાં મૂકો પ્રારણા થયા કહેવાય અને જમ્યા ન પણ કહેવાય પણ દુર્વાસાને આ ખબર પડી એટલે દુર્વાસા ખીજાણા અને કૃત્યા ઉત્પન્ન કરી અને અંબરીશને મારવા માટે પ્રયત્ન કર્યો સુદર્શન ચક્ર અમરીશની સેવામાં હતું સુદર્શન કૃત્યાને મારી નાખી રાક્ષસીને અને દુર્વાસાની પાછળ પડ્યું ત્રણેય લોકમાં ગયા કોઈએ રક્ષા ન કરી ભગવાને કહ્યું અમરીશ પાસે જાઓ અમરીશ પાસે આવીને કહ્યું કે મને માફ કરો દુર્વાસાએ ત્યારે અમરીશ કે તમે આવ્યા ત્યારે મને જેવો ભાવ હતો એવો હોય તો સુદર્શન પાછું વળે તમને મારી નાખવા આવતો હોય એને વર્તે ભાવ હોય કેટલી ધીરજ ધીરજના તો કંઈ અલગ અલગ એંગલ હોય છે આ ધીરજનું એંગલ એમ શત્રુ મિત્ર જેને સમ છે સમ છે સુખ દુઃખ દેનાર એવા ભક્ત જે જગત માહી તેની ઉપર પ્રભુનો પ્યાર આવા ભક્તની ઉપર ભગવાન રાજી થાય છે એ આખ્યાન કહ્યું ધીરજ રાખવી એના ઉપર નિષ્ક આપણે યોગી બાપાએ બહુ અદ્ભુત કીર્તન આ આ ચારેય પદો આ ચાર પદો છે દોહીલું થવું હરિદાસ સિદ્ધને રહીએ રે કંગાલ કરીએ રાજી ઘનશ્યામ અને ધીરજ સમ નહીં ધન યોગીજી મહારાજે એના ઉપર બહુ અદ્ભુત નિરૂપણો કર્યા છે થોડોક સ્વાદ આપણે યોગીજી મહારાજનો પણ અહીંયા લઈએ યોગીજી મહારાજ નિરૂપણ કરે છે સંતો ગાય છે ભલે આવા જુઓ રીત આગુના જ નહીં પામ્યા વિપત્તિ વિરામ જન્મથી માનો મુવા સુધી ફરી બેઠા એ થામ એ જન્મથી જે મરતા સુધી થામ થઈને બેઠા હરિચંદ્ર રાજા તે માટે થયું સતનગર ભંગ વચ્ચા મૂળ રાજા એને આમ બધું કાપી કાપીને ચડાવવું પડ્યું સગાદા શીઠ શું છે ભગવાન પરીક્ષા લેવાયા કો અને કહે કેમ આવડું કેમ પડ્યું નહીં કાઢીને બાતો જ કીધું દીકરાને દો કહો હવે એવું દુઃખ તો આપણે નથી આ સામાન્ય કષ્ટ આવે તો ખબર નહીં હવે આપણે મારા તો એવા આપણી રક્ષામાં એવા બેઠા છે કે દુઃખ આવા દેતા નથી निष्मोरानन्द निशङ्कथने पामिये हरिनु धाम रे सन्तु पामि ये हरिणो धाम रे सन्तु हरि राजे घनश्याम हरि राजे घनश्याम रे सन्तु हरि राजे घनश्याम જે સ્વામીના વચનો આપણે સાંભળીએ તો કઈ દુઃખ સ્વામી એક સમાગમ છે આજ્ઞા બેદ રાખીશું દુઃખ તો મારા આવા છે અને આવશે પોતે લઈ લેશ શું શું વાત થઈ પોતે ધણી લઈ આપણે પાણીમાં ડૂબકી મારો કેટલો ભાર લાગે ખૂબ લાખોનું પાણી ઉપર ફરી હોય ભાર લાગશે પણ એક મન પાણી દે ઉપાડી રહી જાય કેમ બોલતા જ આ બાકી આપણું દુઃખ રહી જાય લો પણ આપણે પાણીમાં ડૂક્યો લાખોનું પાણી ફર્યું હોય એમ ભગવાન માટે તમામ તો નાખી દઈએ તો શું વાત નથી કોઈ વાતની ચિંતા આવે ભગવાન નાખી દેવી ભગવાન નાખી કેમ આપણે બળિયા એ તો બળ્યા રક્ષા થઈ જેમ પ્રહલાદ ની રક્ષા કરી તેમ ભગવાન ભક્ત રક્ષા કરે જ છે હું મારે ધકેર હું તારી મારે એવો ધર્મ એવી છે એવું ધર્મ એવા નિયમ એવી કથા વાર્તા એવો સદ્ધુ એવો દિવભાવ થાય કે તો આ કજુમાં સદ્ધુ થઈ જાય હવે ત્યાર પછી આગળના આખ્યાન કહેતા વિભીષણ આપણને આગળનું આખ્યાન અહીંયા કહે છે એમાં વિભીષણનું આખ્યાન કહે છે વિભીષણ રાવણનો ભાઈ પણ છતાંય ભગવાનનું ભજન કર્યું વિભીષણના આખ્યાનમાં નિષ્કુળાનંદ સ્વામી એ વાત કરે છે કે જ્યારે રાવણે વિભીષણનો ત્યાગ કર્યો ત્યારે વિભીષણ રામચંદ્ર ભગવાનના આશરે આવ્યો પણ એને ચોકીદારોએ અંદર ન જવા દીધો તું કંઈક ભગવાન પાસે જવા માગે છે પણ તું તો શત્રુનો ભાઈ છો તને કેમ જવા દઈએ ત્યારે વિભીષણ કહે છે કે ભગવાન રામચંદ્રને આટલી વાત કરજો તમે અને જો એટલી વાત ભગવાન જો સ્વીકારે તો સમજો કે હું ભગવાનની ઈચ્છા મુજબ હું અહીંયા આવ્યો છું તો એ વાત ભગવાન મને હા પાડે આ વાત તમે કરશો ને તો ભગવાન હા પાડે તો હું જઈશ અને ના પાડશે તો નહીં જાઉં એમ કહીને વિભીષણે ભગવાન પાસે શું માગ્યું એ અહીંયા કહે છે ત્યારે વિભીષણ કહે સુતદારા સંબંધી રાજ સાજ અમલ અન્ન ધન આપે રૂપ અનુપ રામજી જો દગો હોય મારે મન જો હું દગો કરવા માટે રામચંદ્ર પાસે જતો હોઉં તો મને સારી પત્ની આપે સારો દીકરો આપે રાજ આપે અને પ્રશાસન એટલે કે હું સત્તા આપે આ બધું મને આપે અને જો ભગવાનને રાજી કરવા જતા હોય તો મને દુઃખ આપે મારામાં દગો ન હોય તો મને દુઃખ આપે અને દગો હોય તો આ બધું આપે આવું બોલે છે એનો મતલબ શું થયો કે ભગવાન પાસે જઈએ ત્યારે લૌકિક વસ્તુઓ માગવી નહીં અને લૌકિક વસ્તુઓ ભગવાન પાસે માગે છે એને પરિપૂર્ણ ભગવાન પ્રત્યે નિષ્કપટ થયો નથી દગો છે સંસારના સુખ માગીએ છીએ ત્યાં સુધી દગો છે ત્યારે સેવકે સુણાવ્યું શ્રી રામને સુણી તરત તેડાવ્યા પાસ ભલો ભક્ત વિભીષણ તું જગ સુખથી છો ઉદાસ સુત કલત્ર કારણે સુર અસુર નર ઈચ્છે ઘણું રાજ્ય ધનરૂપે સૌએ સુખ માન્યું છે તે તે બંધન જાણ્યું આપણું ત્યાં તો એને બંધન માન્યું એટલે તું ભગવાનનો ભગત ખરો એમ નર નિર્જરના જેને સુખ સ્વપ્નાને તુલ્ય મનુષ્યના નિર્જર એટલે દેવો નિષ્કુળાનંદ સ્વામી અમરકોષ વાપરે છે અજરા અમરા નિર્જરા દેવા જેને સુખ સ્વપ્નાને તુલ્ય નિષ્કુળાનંદ કહે એ ભક્ત હરિના અતિ મોટા અમૂલ્ય તો આ વિભીષણના આખ્યાનમાંથી કહે છે પછી આ સુધનવાનું આખ્યાન કહે છે જેને ગરમ તેલમાં નાખેલો પણ ભગવાને રક્ષા કરી જડભરતનું આખ્યાન કહે છે કે દેવી પાસે એને મારી નાખવા માટે લઈ ગયા ભગવાને રક્ષા કરી સુખદેવજીનું આખ્યાન કહે છે કે તદ્દન નગ્ન રહેતા અને સાધુ જેવા આમ આ સાધુ જેવા વસ્ત્રો કેવું નહીં ગાંડા જેવા જ લાગે પણ સુખદેવજી એવા ભક્ત હતા નારદજીની વાત કરે છે કે દાસી પુત્ર હતા પણ ભગવાને ભજન કર્યું જડભરતના આખ્યાનમાં એક વાત એ કરે છે કે ઘણી વખત આપણે ઉતાવળે જલ્દી જલ્દી ભ્રમરૂપ થઈ જવું છે જલ્દી જલ્દી બધું લઈ લેવું છે એટલા માટે એક કહેવત છે ઉતાવળે આંબા ન પાકે નિષ્કુળાનંદ સ્વામી ભીંડાનું દ્રષ્ટાંત આપે છે ભાદરવા મહિનામાં વડ નીચે ભીંડો ઉગેલો અને વડની ડાળી પાસે ભીંડાનો છોડ આવી ગયો વડની જે વડવાઈ હોય ને એને અડી ગયો એટલે ભીંડો વડને એમ કહે છે કે ભાઈ મારી જો સ્પીડમાં હું વધું છું તો તને તકલીફ પડશે વડને કહે છે ભીંડો એટલે તું સાઈડમાં થઈ જા કારણ કે મારી જે રીતે વૃદ્ધિ થાય છે તો કાલે તને મુશ્કેલી થાય તો મને કંઈ કહેતો નહીં તો વડે કહ્યું કે પંદર દિવસ ખમી જા પછી હું સાઈડમાં થઈ જઈ ત્યાં સુધી મને ટાઈમ આપ પંદર દિવસમાં ભીંડો શું કાઈ ગયો ભાદે ભીંડો તડો વડ છે વળી વડથી વધે છે વશેક નિષ્કુળાનંદ ન મૂળિયાની અંતે ટકે નહીં ટેક આવા ન મૂળિયા ભગત હોય એવા ભગત આપણે નથી થવું આપણે સાચા ભગત થવું સુખદેવજીના દ્રષ્ટાંતમાં પણ કહ્યું છે કે વેશે લેશ લેવાય નહીં શાહુકાર નરેશનો સુખ એક ગધેડો હતો ખરેખર ગધેડો અને એને ચરવા જવું હતું એટલે એને વાઘનું ચામડું પહેરી લીધું એટલે બહારથી એમ લાગે કે વાઘ ચરે છે એટલે કોઈ નજીક ન જાય પણ ખબર પડી એટલે માર્યો એ કહે છે ઓઢી અજીન અંગે સિંહનું જંબુક કરે જેમ જોર જંબુક એટલે શિયાળ ગધેડો નહીં પણ શિયાળ અને સિંહનું ચામડું પહેર્યું પણ ખબર પડી એટલે માર્યો એમ ખાલી તિલક કરવાથી ભગત થવાતું નથી આવી અદ્ભુત વાતો નિષ્કુળાનંદ સ્વામી કરે છે જાજળીનું આખ્યાન કહે છે કે જે શરીરમાં સુઘરીએ માળા મૂક્યા હતા છતાં પણ એ હલ્યા ચલ્યા નહીં આરુણી ઉપમન્યુનું દ્રષ્ટાંત આપે છે કે જે ગુરુની આજ્ઞાથી આંધળા થયા પણ ચળ્યા નહીં મુદગલ ઋષિનું દ્રષ્ટાંત આપે છે કે એની પાસે જમવા માગવા માટે આવ્યા અને ત્રણ દુર્વાસા બાર બાર વર્ષ સુધી એનું બધું ખાઈ ગયા તો પણ ચળ્યા નહીં ધીરજ રાખી અને શિલોંછવાળા વિપ્રની વાત કરે છે જયદેવજીની વાત કરે છે આ બધાની વાતો કરી અને નિષ્કુળાનંદ સ્વામી છેલ્લે એ લખે છે આ બધાને ઘણા બધા દુઃખ પડ્યા છે પણ એ લોકોએ સહન કર્યું છે અને પદને પામ્યા છે આપણે તો સહન કરવાનું જ નથી આપણી જે પ્રાપ્તિ છે એ પ્રાપ્તિ સામે જોઈએ તો એટલી મોટી પ્રાપ્તિ છે કે એ પ્રાપ્તિની પાસે આપણા દુઃખ કોઈ વિષાતમાં નથી દિવ્ય ભૂમિ દિવ્ય મંદિર દિવ્ય દેહધારી ત્યાં જન રહે દિવ્ય પદાર્થ દિવ્ય વસ્તુ દિવ્ય સુખ તે સુખ લહે સૌ લયે દિવ્ય વસન દિવ્ય ભૂષણ દિવ્ય સર્વે સાજ સમાજ દિવ્ય સિંહાસન ઉપર આપે બેઠા શ્રી મહારાજ દિવ્ય પૂજા વળી દિવ્ય પુષ્પ દિવ્ય ચંદન દિવ્ય મણિમાળ અક્ષરધામનું સુખ છે એ સુખ તો કદાચ અક્ષરધામમાં મર્યા પછી મળશે પણ નિષ્કુળાનંદ સ્વામી કહે છે આજે એટલું સુખ છે આજ આનંદ મારા ઓ મળી મુને મહા મોંઘી વાત મળી મુને મહા મોંઘી વાત નિષ્કુળાનંદ સ્વામી કરે છે આગળ જે ભક્તો થયા એને ઘણું સહન કર્યું પણ આવા ભગવાન નથી મળ્યા આપણને રમાડ્યા આપણને જમાડ્યા રૂઢિ રીતથી મળ્યા હે તે પ્રીતે આપણે કલ્પના કરીએ ફોન ઉપર આશીર્વાદ આપ્યા હોય પત્ર લખ્યા હોય માથે હાથ મૂક્યો હોય દીકરાનું નામ પાડ્યું હોય લટ લીધી હોય આ બધો વિચાર કરવાનો સાક્ષાત ભગવાન આપણને મળ્યા છે સુખ સુખ જ્યાં સુખ ઘણું તે તો મુખે કહેતા ન કહેવાય નિષ્કુળ આનંદ એ આનંદમાં નિષ્કુળ આનંદ આટલા આનંદમાં વર્તે છે દુઃખ તો પડ્યા છે નિષ્કુળ આનંદને વૈશાખની ગરમીમાં એક સાધારણ સાધારણ છોડ હોય સાધારણ ઝાડ હોય જેને આપણે શું કહેવાય ખીજડાના ઝાડ જેવું ઝાડ હોય જેનો છાંયો પણ ન હોય ત્યાં બેઠા હોય ફાટેલા કપડાં પહેર્યા હોય ભિક્ષા માગીને જમવાનું હોય અને હડે હડે થતા હોય પણ બોલે છે શું નિષ્કુળ આનંદ એ આનંદમાં હરખી હરખી ગુણ ગાય ક્યાં આપણને તકલીફ છે ભગવાને આપણને બધું જ આપ્યું છે આપણને સન્માન આપ્યું છે જેટલું સમાજમાં જોઈએ એટલું આપણને ખાવાનું આપ્યું છે આપણને વસ્ત્રો આપ્યા છે હવે સાક્ષાત ભગવાન પ્રાપ્ત થયા છે એ ભગવાનને માણી અને વિશેષને વિશેષ લાભ લઈએ અને નિષ્કુળાનંદ સ્વામી આવી રીતે ધીરજ આખ્યાન કહે છે ઇતિ શ્રી નિષ્કુળાનંદ મુનિ વિરિચિતમ ધીરજ આખ્યાનમ સંપૂર્ણમ શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય પુરુષોત્તમ મહારાજની જય ગુણાદિતનંદ સ્વામી મહારાજની જય ભગતજી મહારાજની જય શાસ્ત્રીજી મહારાજની જય યોગીજી મહારાજની જય પ્રમુખ સ્વામી મહારાજની જય મહંત સ્વામી મહારાજ ભૂજ્ય સુધી પ્રકાશ સ્વામીએ ધીરજ આખ્યાન ઉપર ખૂબ સારી તૈયારી કરી અને તૈયારી કરીને આપણને સંક્ષેપની અંદર કયા કયા આખ્યાનો આવે છે અને એનું સાર શું છે આપણે વાત કરી અને હમણાં પણ જેમ વાત કરી કે બધા પ્રશ્નો સાચા પ્રશ્નો અને પોતાના જીવનની અંદર મોટાભાગના જે પ્રશ્નો હતા એ પ્રેક્ટિકલ પ્રશ્નો હતા અને અમુક પ્રશ્નો જિજ્ઞાસા છે એ લક્ષી પણ પ્રશ્નો હતા પણ બધા જ પ્રશ્નોનો ટૂંકની અંદર ખૂબ સારા જવાબ સંતોષકારક જવાબ એમણે આપ્યા આ લોકમાં આપણે આવ્યા છે તો ધીરજ રાખ્યા વગર તો છૂટકો જ નથી હમણાં જેમ વાત કરી કોર્ટ રખાવે છે ધીરજ આપણે રાખવી હોય કે ન રાખવી હોય પણ અમુક સિચ્યુએશનની અંદર આપણે રાખવી પડે જો આપણે ધીરજ ના રાખીએ તો બેમાંથી એક વસ્તુ થાય હતાશા નિરાશા આવે અરે કાં તો કોઈ ઉપર ગુસ્સો આવે અથવા પોતાની જાત ઉપર ગુસ્સો આવે જો આપણે લોકનો વિચાર કરીએ તો ક્યાં ક્યાં ધીરજ રાખવાના અવસર આવતા હોય છે કુટુંબની અંદર પરિવારના જેટલા બધા સભ્યો છે માતા પિતા ભાઈ બહેન દીકરો દીકરી દરેકના સ્વભાવ અલગ અલગ હોય આપણે ધારીએ કે આ વ્યક્તિ આમ કેમ કરતા નથી અથવા આ વ્યક્તિ આમ કેમ વધતા નથી તો ઘણી વખત એ જે બધી વ્યક્તિઓ છે તો એ વ્યક્તિને બીજાને હેરાન કરવાની વૃત્તિ નથી હોતી પણ અમુકમાં ઇન્ટેલિજન્સ કોશન્ટ બુદ્ધિનો આંખ ઓછો હોય હવે આપણે એમની પાસે આગ્રહ રાખીએ કે આ કેમ સમજતો નથી દરેક વખતે આવા પ્રસંગ બનતા નથી પણ થોડોક વિચાર કરીએ કે આ આમ વર્તે છે શું હશે તો ઘણી વખત ખબર પડે કે આમાં કંઈક આપણો પણ વાંક હોય છે દાખલા તરીકે અહીંયા પહેલી જ લાઈનમાં રૂપેશભાઈ બેઠા છે પહેલી જ લાઈનમાં એ પાંચ વાગ્યા પહેલાં આવી જ જાય એમને ડાઉન સિન્ડ્રોમ છે હવે એ વ્યક્તિ પાસે તમે અપેક્ષા રાખો કે આ વાત સમજે આ ખ્યાન પૂરું થયા પછી પૂછો શું આવ્યું ખબર જ નહીં હોય પણ પહેલી લાઈનમાં જ બેસે જો એ આવી જાય એમને ખબર પડે એમનું નામ બોલ્યો જો ઇમોશનલી એને કંઈક જોઈએ છે જેને પોઝિટિવ સ્ટ્રોક કહેવામાં આવે એના માટે પતિ ગયું ખાવાનું પૂરું થઈ ગયું બાળક હોય અહીંયા આગળ આવ્યો હોય તમે ચોકલેટ આપો અને અક્ષરધામની પ્રાપ્તિ થઈ ગઈ એટલે બીજું બધું ના જોઈએ ચોકલેટ જોઈએ તો અક્ષરધામ પ્રાપ્ત થઈ ગયું મંદિર આવ્યું સાર્થક થયું એટલે ઘરની અંદર એ ધીરજના એક પ્રશ્ન આવે બીજા પ્રશ્ન કેવા આવે છે લાઈફ હાર્ડશિપ્સ કહેવાય લાઈફ હાર્ડશિપ્સ એટલે તમે મનમાં નક્કી કર્યું કે મારે ડૉક્ટર થવું હોય છે તો એક દિવસમાં ના થવાય કે મારે એમ બી કે મારે પીએચડી થવું છે તો એક દિવસમાં થવાય જ નહીં તેના માટે ધીરજ રાખવી જ પડે એના માટે રાહ જોવી જ પડે એનું જે ડિસિપ્લિન છે ડિસિપ્લિનમાંથી પસાર થવું જ પડે અને તો જ થવાય આ બધા કષ્ટની વાત કરીને ભગવાનની ક્યાં વાત છે એવા પ્રસંગ બન્યા છે કે જે પ્રસંગની અંદર પોસ્ટ ગ્રેજ્યુએશનમાંથી કેટલાક ના એટલી બધી તકલીફો થયેલી છે અહીંયા છે ગાંધીનગરમાં એક એ આગળ બહુ સારી રીતે ઓર્થોપેડિકમાં મળેલું પણ એ જે એના રીગર હતા એ સન કરી શક્યા અને નીકળી ગયા મોટા મોટાભાગના નીકળી જાય અને પસાર થાય તો પોસ્ટ ગ્રેજ્યુએટ ડૉક્ટર થઈ જાય છે એ લાઈફ હાર્ડશિપ્સ કહેવાય બીજું કેવું ત્રીજી પ્રકારની આવે ડેલી હેસલ્સ રોજના તમે કલ્પના ન કરી તમે ઘરમાંથી બહાર નીકળ્યા તમે મનમાં નક્કી કર્યું કે મારે ઓફિસ માટે મેં પહોંચવું છે ટ્રાફિકમાં ફસાઈ ગયો તો ટ્રાફિક જામ હવે તમે ગમે તેટલો ક્રોધ કરો તમે એટલે ગમે તેટલો ગુસ્સો કરો વચ્ચે મિનિસ્ટરની ગાડી પણ જો હલવાઈ ગઈ તો તાકાત નથી બહાર નીકળી શકે એમ છે ગમે કે ન ગમે ગુસ્સે થઈએ કે ન થઈએ એમાંથી આપણે સમય પસાર કરવો જ પડે છોકરાઓ કોમ્પ્યુટર અપલોડ કરતા હોય હવે એમાં ટાઈમ લાગે તો એ ગમે તેટલી તમે ઉતાવળ કરો એનો સમય લાગવાનો છે જેમ હમણાં વાત કરી ઉતાવળે આંબા પાકે નહીં એમ દેવાનંદ સ્વામી ધીરજ ધરતું અરે અધીરા ઈશ્વર પૂરે અન્ન જોને એમણે ચાર પદ લખેલા છે એમાં એક પદમાં લખે છે કે અવસર વિના ફળ નહીં આવે અવસર વિના ફળ નહીં આવે સો મણ પાણી સિંચી જો ને સો મણ પાણી નાખો તમે એક મણ એટલે વીસ કિલો રોજ સવારે તમે અડધી ડોલ કે એક ડોલ પાણી આંબાને પાવ સાંજે પાવ બધી ગણતરી કરો કે ત્રણ વરસમાં કેટલી ડોલ થાય એક સાથે ઠપકારો તો બળી જાય એ થાય જ નહીં અવસર વિના ફળ નહીં પામે સોમણ પાણી સિંચીજો ને આ પ્રકૃતિ માણસ તમે જો આપણે રાખીએ જ છે ધીરજ નથી રાખતા એવું નહીં રાખીએ જ છે બધે ઠેકાણે ઠેકાણે આવો કોઈ સ્વસ્થ માણસ હોય એ રસ્તામાં લપસી પડે લપસી પડે ને ઘસરકાઓ થાય હું સ્વસ્થ એટલા માટે કહું છું એમાં પાછા માંદો માણસ હોય તો પાછું જુદું થાય પણ સ્વસ્થ માણસ હોય વ્યવસ્થિત હોય હવે લપસી પડે ને ઘસરકા થયા હોય ને વ્યવસ્થિત ડૉક્ટર મળે વ્યવસ્થિત દવા મળે કીધી એ પ્રમાણે ટ્રીટમેન્ટ કરે તો જે સમય લાગવાનો છે એ ઘાને રૂજ આવવાનો એના કરતાં ફાસ્ટ ફૂજ ન જ આવે એને એટલો સમય લાગે જ હવે આધ્યાત્મિક માર્ગની વાત આવી તો આધ્યાત્મિક માર્ગમાં સ્વામી જટ ભ્રમરૂપ કરી દો ને જટ ભ્રમરૂપ કરી દો ફાસ્ટ ગુણાત્ન સ્વામી પાસે આવેલા એક ભાઈ અને મોટા ખેડૂત હતા તે રૂના ભાવ વધ્યા હશે સ્વામીનો સમાગમ કરવા માટે ભ્રમરૂપ થવા આવેલા ગુણધાન સ્વામી કે સ્વામી જડ ભ્રમરૂપ કરી દો ઘરેથી કાગળ આવ્યો છે કે તમાકુના ભાવ છે ને પચીસ ટકા વધી ગયા છે રૂના ભાવ ગણો તો સ્વામી કહે છે થોડીક ધીરજ રાખો થોડા દિવસ સમાગમ કરો બીજો કાગળ આવ્યો પપ્પા બાપુજી પચાસ ટકા ભાવ વધી ગયા છે કે સ્વામી રૂપ કરો ભાવ પચાસ ટકા વધી ગયા છે આઠાની વધી ગયા છે સ્વામી કે રાખો ધીરજ હવે તો બારાની વધી ગયા જ સોળની વધી ગયા અને છેલ્લે આવ્યું કે રૂના ભાવ ફાટ્યા છે કે હવે ગમે તેમ કરો તાત્કાલિક મને ભરભરૂપ કરી દો સ્વામી કે આ બધા વીસ વીસ વર્ષથી મુંડાઈને બેઠા છે વીસ વીસ વર્ષથી મુંડાવીને સાધુ થઈને બેઠા પહેલાં એનો વારો આવો તો પછી તમારો આવશે એટલે એમાં ધીરજ જોઈએ જો બે ત્રણ વસ્તુનું ધ્યાન રાખીએ તો આ બધા પ્રશ્નો છે તો એક તો શ્રીજી મહારાજે પ્રથમના સિત્તેરના વતના વ્રતમાં વાત કરી કે અમે રામાનંદ સ્વામી પાસે એવું વરદાન માગ્યું છે કે તમારા ભક્તના પ્રારબ્ધમાં એક વીછીનું દુઃખ લખ્યું હોય તમારે રૂવાડે રૂવાડે કરોડ કરોડ વીછીનું દુઃખ થાવો પણ તમારા ભક્તને દુઃખ ના થાવો ભિક્ષા માગવાનું લખ્યું તો મને આપજો એમને ન મળે તો આપણે જો ભગવાનની નિષ્ઠા આશરો આ કરીએ તો ભગવાનની હમણાં જેમ વાત કરી અન્ન વસ્ત્ર આબરું એનું તો માથે લીધું છે બીજી વાત કરી હવે કસોટીની વાત આવી એ પ્રથમનું એકસઠમું સઠમું છે બળી રાજાની કસોટી કરી તો ભગવાન જેમ કસોટી કરે ભગવાનનો ભક્ત વધારે રાજી થાય કે મારે ભગવાન વધારે વશ થશે ત્રીજી વાત ગુણાતાન સ્વામી કીધું જ્યારે પણ કોઈ દુઃખ આવે તો આપણા કરતાં જે દુઃખી હોય ને એનો વિચાર કરો આપણું દુઃખ હળવું થઈ જશે એક વખત હોસ્પિટલમાં જજો હોસ્પિટલના અલગ અલગ વોર્ડમાં આંટા મારજો કોઈકના પગ લટકાવ્યા હોય પછી કોઈક બળી ગયા હોય એનું યુનિટ જોવા જજો અને આપોઆપ તમને જશે ઓ હો આ સંસારમાં આ તો હકીકત છે વાસ્તવિક પરદેશમાં એ છે હા અમે રોચેસ્ટર ગયા હતા ખાલી એક રોચેસ્ટર શહેરમાં હું ઓગણીસો ને બ્યાસીની વાત કરું ડૉક્ટર સ્વામી સાથે એમાં મેન્ટલ છ હોસ્પિટલ ગાંડાની છ હોસ્પિટલો હતી એક ટાઉનમાં આ જો કેસ ડૉક્ટર હર્ષદભાઈ કે મારી પાસે રોજ પહેલાં તો સિત્તેર પંચોતેર કેસ ડિપ્રેશનના ડેલી એક દિવસ ખાલી નહીં તો એ બધું જોઈએ ને તો ગુણાતાન સાઈ કે સુખી થવું હોય તો કોઈ દુઃખી એનો વિચાર કરીએ આપણે તો આપણું દુઃખ હળવું થઈ જાય અને ગુણાતાન સ્વામીની એક વાત યાદ રાખવાની સ્વામીએ કીધું કે અંતરમાં ટાઢું રહ્યા કરે અને ધગી ન જાયના બે ઉપાય છે એક તો ભગવાનનું ભજન કરવું બીજું ભગવાનને સર્વ કરતાં સમજવા એમાં સુખ આવે તો સુખ ભોગવી લેવું દુઃખ આવે તો એ નહીં પણ દુઃખ આવે તો દુઃખ ભોગવી લેવું તે કયું છે કે દાસના દુશ્મન હરી કેદી હોય નહીં જેમ કરશે તેમ સુખ થશે તમને બધાને તો મહા સુખિયા કર્યા છે પણ ક્યારેક જીવનની અંદર કંઈક પ્રસંગ બને તો આ બધા આપણે આખ્યાનોનો વિચાર કર્યો હોય અને મહારાજ સ્વામીના વિચારો આપણે જો કર્યા હોય તો આપણે જીવનની અંદર અંતરની અંદર ધીરજ રહે શાંતિ રહે શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય